ઓપરેશન સેટેલાઇટના લોન્ચિંગ માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. જીસેટ 9 સાઉથ એશિયન કમ્યુનિકેશન સેટેલાઇટ ક્ષેત્રે કનેક્ટિવિટી મજબૂત કરશે. ઇસરોએ બનાવેલા આ સેટેલાઇટને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી છોડવામાં આવશે. લોન્ચિંગનો સમય સાંજના 4:57 કલાકનો છે. 8 માંથી 7 સાર્ક દેશ આ પ્રોજેક્ટનો હિસ્સો છે. માત્ર પાકિસ્તાને પોતાને આનાથી અલગ રાખવું છે. પાકિસ્તાને કહ્યું કે તેમનો પોતાનો અલગ સ્પેસ પ્રોગ્રામ છે. આ સેટેલાઇટનો ખર્ચ 450 કરોડ રૂપિયા છે. તેની મિશન લાઈફ 12 વર્ષ રહેશે. આ સેટેલાઇટ કેયુ બેન્ડ પર કામ કરશે. તેને GSLV-A9 રોકેટ દ્વારા ભ્રમણ કક્ષામાં છોડવામાં આવશે. આ સેટેલાઇટનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ એશિયન દેશો વચ્ચે કોમ્યુનિકેશન અને ખાસ કરીને ઇમરજન્સીની સ્થિતિમાં મદદ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું પછી ઇસરોને સાર્ક દેશો માટે સેટેલાઇટ બનાવવામાં કહેવામાં આવ્યું. તેઓ ઇચ્છતા હતા કે પડોશી દેશોને ભારત તરફથી આ ભેટ આપવામાં આવે અને ગત રવિવારે મન કી બાતમાં મોદીએ આ ઉલ્લેખ કર્યો. તેઓ માને છે કે આ સેટેલાઇટ સાર્ક દેશોના વિકાસમાં મદદરૂપ થશે. તો કુદરતી સ્ત્રોત જે માનતા છે તેને આ ઇસરો સ્પેસ સેન્ટર દ્વારા જે રીતે રોકેટને લોન્ચ કરવામાં આવશે. જાહેરાત દરમિયાન પીએમએ ઉપગ્રહને પાડોશી દેશોને ભેટ આપવાની જાહેરાત કરી હતી. ભારત આજે 6 પાડોશી દેશોને ઉપગ્રહની ભેટ આપશે.